સ્વાધ્યાયમાં 9.1 આ દાખલામાં આપણને એક અંતર્ગોળ અરીસો આપેલો છે કે જેની વક્રતા 30 સેન્ટીમીટર આપેલી છે. એક અંતર્ગોળ અરીસા માટે વાત થઈ છે, વક્રતા ત્રિજ્યા r આપેલી છે 36 સેન્ટીમીટર તથા અરીસા સામે એક 2.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ મૂકેલી છે એટલે h આપેલું છે 2.5 સેન્ટીમીટર. 2.5 સેન્ટીમીટર. હવે આ વસ્તુને 27 સેન્ટીમીટર અંતરે અરીસાથી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. તો આમાં પહેલું પૂછેલું છે કે સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદો ક્યાં મૂકવો જોઈએ. સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને ક્યાં મૂકવો જોઈએ, એટલે કે પડદો ત્યાં જ મૂકવો જોઈએ કે જ્યાં સ્પષ્ટ પ્રતિબિંબ મળે, અથવા તો પ્રતિબિંબ અંતર ઉપર પડદો મૂકવો જોઈએ. એટલે પહેલો ક્વેશ્ચન પૂછે છે v શું છે. બીજો ક્વેશ્ચન કે પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ કેટલી છે, પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ શું છે અને તેનો પ્રકાર કયો છે, પ્રતિબિંબનો પ્રકાર કયો છે. બરાબર. અને ત્રીજો ક્વેશ્ચન પૂછેલો છે જો વસ્તુને અથવા મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પ્રતિબિંબનું શું થશે. બરાબર. કે મીણબત્તી અથવા વસ્તુને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પ્રતિબિંબનું શું થશે. તો પહેલા આપણે અહીં રે ડાયાગ્રામ ડ્રો કરીએ તો અંતર્ગોળ અરીસાની વાત થાય છે. મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. બરાબર. R આપેલો છે, R એટલે કે ધ્રુવથી વક્રતા કેન્દ્રનું અંતર. આ તરફ માપો છો એટલે R માઇનસ આવશે. બરાબર. એટલે કે માઇનસ R. બીજું F, F એટલે કે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ આપણે જાણીએ છીએ કે F એટલે શું થશે, તો F ઇઝ ઇક્વલ ટુ R બાય 2 થાય. એટલે કે R આપેલો છે 36, એટલે F આવશે 18 સેન્ટીમીટર. F પણ આ તરફ મપાતું હોવાથી F નહીં પણ અહીંયા આપણે નિશાની સહિત એટલે કે સંજ્ઞા પદ્ધતિ સહિત માઇનસ F એટલે કે માઇનસ 18 લેવું પડશે. તથા વસ્તુનું સ્થાન, વસ્તુનું સ્થાન તમે જો ક્યાં આપેલું છે, આ મહત્વની વસ્તુ છે કે કેન્દ્ર લંબાઈ F છે એ 18 ઉપર છે, આ 18 સેન્ટીમીટર ઉપર છે. વક્રતા ત્રિજ્યા એટલે કે R 36 ઉપર છે અને વસ્તુ 27 ઉપર છે, એટલે કે 18 અને 36 ની વચ્ચે વસ્તુ રાખેલી છે. એ સપોઝ કે વસ્તુ છે એ અહીંયા રાખેલી છે કે જેની ઊંચાઈ h છે. બરાબર. આપણે એવું વિચારીએ છીએ આ વસ્તુ અંતર u સંજ્ઞા પદ્ધતિ મુજબ લઈએ તો માઇનસ u. બરાબર. હવે v મેળવવા માટે આપણે અરીસાના સૂત્ર પરથી આપણે શું લખી શકીએ કે 1 બાય f ઇઝ ઇક્વલ ટુ 1 બાય u પ્લસ 1 બાય v, બધી કિંમત મૂકીએ તો 1 બાય f, f છે માઇનસ 18, નિશાની સહિત લઈએ 1 બાય u, u છે માઇનસ 27, કારણ કે સંજ્ઞા પદ્ધતિ સાથે લઈએ તો 1 ના છેદમાં માઇનસ 27 પ્લસ 1 ના છેદમાં v, તો ફાઇન કરવાનું છે. v ને કરતા બનાવો એટલે કે આને ઓલી તરફ લઈ જાઓ એટલે 1 ના છેદમાં 27 માઇનસ 1 ના છેદમાં 18 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં v. સાદરૂપ આપો એટલે કે 27 ઇન્ટુ 18 અને 18 માઇનસ 27 એક ના છેદમાં v. બરાબર. તો આનું સાદરૂપ આપીએ એટલે અહીંયા આન્સર આવશે માઇનસ 9 છેદમાં 27 અને 18, 9 દુ 18 એટલે કે 1 ના છેદમાં v, 1 અપોન v ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 ના છેદમાં 54
એટલે v ફાઇન્ડ કરીએ અને ઇન્વર્સ લઈએ તો -54 સેન્ટીમીટર. હવે તમે જો આપણે સૂત્રમાં બધી વસ્તુ સંજ્ઞા સહિત લીધી છે તો આન્સર પણ સંજ્ઞા સહિત મળશે, એટલે કે v -54 સેન્ટીમીટર છે એટલે કે એ પણ આપાત કિરણની વિરુદ્ધ દિશા મળશે, આ તરફ થાય આપાત કિરણ એટલે કે v આ તરફ મળે. હવે v નું સ્થાન તમે જો 54 સેન્ટીમીટર છે, r નું સ્થાન 36 સેન્ટીમીટર છે એટલે કે વક્રતા કેન્દ્ર c થી પણ દૂર મળશે v. v ક્યાં મળશે? વક્રતા કેન્દ્ર c થી દૂર મળશે, બરાબર. હવે બીજું આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે પ્રતિબિંબની ઊંચાઈ મેળવવાની છે. પ્રતિબિંબની ઊંચાઈ મેળવવા માટે મોટવણી m બરાબર h ડેશ ના છેદમાં h is equal to minus v by q. આ સૂત્ર આપણે જાણીએ છીએ તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકી તો m is equal to અથવા સીધી આમાં જ કિંમત મૂકીએ તો h ડેશ આપણે ફાઇન્ડ કરવાનું છે છેદમાં h આપણને આપેલું છે. હવે h ઉપર તરફ હોવાથી આ પ્લસ થશે, બરાબર, સંજ્ઞા પદ્ધતિ મુજબ. એટલે કે છેદમાં પ્લસ 2.5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ v. v કેટલું મળે છે? માઇનસ 54 છેદમાં u. u આપણી પાસે આપેલું છે માઇનસ 27. 27 નું 54 માઇનસ 2 કેન્સલ થઈ જશે, 1 માઇનસ વધશે એટલે કે h ડેશ ના છેદમાં 2.5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 એટલે h ડેશ બરાબર માઇનસ 5 એકમ આવશે સેન્ટીમીટર. હવે ઊંચાઈ માઇનસ મળે છે, ઊંચાઈ માઇનસ મળે છે એનો અર્થ શું થશે કે વસ્તુ ઊંધી છે, બરાબર. વસ્તુ એક તો સી થી દૂર છે, બીજું વસ્તુ ઊંધી છે એટલે આ રીતે વસ્તુ આપેલી છે h ડેશ, બરાબર. હવે આને આપણે જૂના વિડિયો સાથે સરખાવીએ તો જ્યારે વસ્તુનું સ્થાન સી અને f ની વચ્ચે હોય તો પ્રતિબિંબ ઊંધું વાસ્તવિક અને વસ્તુ કરતા મોટું મળવું જોઈએ, બરાબર. તો અહીં મોટવણી ગોતશો તો એક થી વધુ જ મળશે. એટલે ફાઇનલી આપણે બીજા ક્વેશ્ચન નો આન્સર આપી કે પ્રતિબિંબ નો પ્રકાર તો વાસ્તવિક. વાસ્તવિક કઈ રીતે? કારણ કે હકીકતના કિરણો વડે છેદવાથી મળશે અને અરીસાની આ તરફ મળે છે, અરીસાની અંદર મળે તો આભાસી હોય એટલે વાસ્તવિક છે. બીજું ઉલટું છે અને ત્રીજું અહીંયાથી આપણે મોટવણી મેળવવી હોય તો મેળવી શકીએ કે m is equal to h ડેશ ના છેદમાં h એટલે કે માઇનસ 5 ના છેદમાં h કેટલું આપેલું છે? 2.5 એટલે આન્સર આવશે માઇનસ 2. માત્ર મૂલ્ય લઈએ તો 2 આવશે એટલે કે મોટવણી એક થી વધુ મળે છે એટલે આપણે કહીએ કે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા મોટું મળશે એટલે પ્રતિબિંબનો પ્રકાર કેટલો થશે? વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા મોટું મળશે, બરાબર. હવે છેલ્લો ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન આમ તો ખૂબ સરસ છે. હવે છેલ્લો પ્રશ્ન કે જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે એટલે કે વસ્તુને અરીસા તરફ ખસેડવામાં આવે તો પ્રતિબિંબનું શું થાય? તો આપણે અત્યાર સુધી ભણી ગયા છીએ કે વસ્તુ અને પ્રતિબિંબ બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે. વસ્તુ અને પ્રતિબિંબ બંને વિરુદ્ધ દિશામાં જતા હોય છે એટલે કે વસ્તુ જો અરીસાની નજીક એટલે આ તરફ જશે તો પ્રતિબિંબ એનાથી વિરુદ્ધ તરફ એટલે કે આ તરફ જશે અથવા તો અરીસાથી દૂર જશે. તો આને આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે જો મીણબત્તીને અથવા તો વસ્તુને અરીસાની નજીક લાવતા ખસેડતા પ્રતિબિંબ અરીસાથી દૂર ખસે છે. હવે વસ્તુને તમે ખસે નજીક લઈ આવતા એક એવો પોઈન્ટ આવશે કે એફ ઉપર લઈ આવો છો, બરાબર. વસ્તુને આ તરફ નજીક લઈ આવતા આપણે એક સમય એવો આવશે કે જ્યારે વસ્તુ એફ ઉપર આવશે એટલે કે જ્યારે વસ્તુ
एफ पर पहुंचे एटले के u बराबर f थाय, वस्तु अंतर अने केंद्र लंबाई बे सरखा थाय त्यारे प्रतिबिंब अनंत अंतरे मळे। आ तमने ख्याल ज हशे के जो वस्तु f ऊपर होय तो प्रतिबिंब क्या मळे, अनंत अंतरे मळे। बराबर। अने छेलो पॉइंट के जो वस्तु F થી પણ અંદર તરફ લઈ જવામાં આવે, હજી તમે નજીક લઈ જાઓ એટલે કે વસ્તુને અહીંયા રાખી દો, હજી તમે અરીસાની નજીક લઈ જાઓ એટલે કે F અને P ની વચ્ચે લઈ આવો, કે જો વસ્તુ હજુ પણ અરીસાની નજીક લાવવામાં આવે એટલે કે ક્યાં અંતર ઉપર લાવવામાં આવે, તો u લેસ ધેન f ઉપર લાવવામાં આવે। u લેસ ધેન f અંદર તરફ લઈ આવવાની છે, એટલે કે u લેસ ધેન f માટે તો પડદા પર પ્રતિબિંબ મેળવી શકાય નહીં। બરાબર। તો પ્રતિબિંબ મળે નહીં, શું કામ ન મળે, કારણ કે તમે જો કે જ્યારે વસ્તુ F અને P ની વચ્ચે હોય તો પ્રતિબિંબ અરીસાની પાછળ મળે અને આભાસી મળે, તો આપણે જાણીએ છીએ કે આભાસી પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાય નહીં। બરાબર।